જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી થાળીની રેસીપી, જેને તમે બપોરે કે સાંજે આરામથી બનાવીને તૈયાર કરી શકો છો. ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ ભાવશે. આજે આપણે આ કાઠિયાવાડી થાળીમાં રીંગણ ચોળીનું શાક, જીરા ભાત, કઢી, મકાઈના લોટની ભાખરી અને ખાટા ઢોકળા બનાવીશું. તો તમે આ થાળીની રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ વિડીયોમાં આપણે મકાઈના લોટની ભાખરી પણ બનાવીશું અને સાથે સાથે ખાટા ઢોકળા ઇન્સ્ટન્ટ કઈ રીતે બનાવવા એની રેસીપી જોઈશું. તો ખાટા ઢોકળા તમને પસંદ હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ખાટા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આપણે હાંડવા ઢોકળાનો લોટ લઈ લઈશું. તો અહીંયા આપણે 2 કપ લોટ લઈ લઈશું. એની રેસીપી તમારે જોઈતી હોય તો ચેનલ ઉપર અવેલેબલ છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીંયા મેં 2 કપ ખાટા ઢોકળા હાંડવા ઢોકળાનો જે લોટ હોય છે એ લઈ લીધો છે. આ રીતનો કરકરો રાખવાનો હોય છે એ લોટને. હવે એ લોટને આપણે છાશ ઉમેરીને પલાળી દેવાનો છે. અહીંયા મેં 2 કપ ખાટી છાશ લીધી છે. જેટલા લોટ હોય એટલું જ આપણે છાશ લેવાની છે. તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા આપણે આ ઢોકળા ઇન્સ્ટન્ટ 1/2 કલાકમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જે લોકો વધારે આથાવાળું નથી ખાતા એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો આ રીતે આ લોટને આપણે 1/2 કલાક માટે રેસ્ટ આપીશું તો પણ આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ બનશે. તો એને સરસ રીતે મિક્સ કરીને રહેવા દઈશું. તો એને જરૂર લાગે એટલી છાશ કે દહીં ઉમેરીને આ રીતનું જે રીતનું આપણે હાંડવા ઢોકળાનું ખીરું રાખીએ છીએ એ રીતનું આપણે ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે. હવે એને ઢાંકણ ઢાંકીને 1/2 કલાક માટે રેસ્ટ આપીશું અને વધારે આથો લાવવાની આપણે જરૂર નથી. હવે આપણે ભાતનો વઘાર કરી દઈએ. તો એના માટે 1 વાસણમાં 2 ચમચી તેલ લઈ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ 1/2 ચમચી જીરું, 1 તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેરી દઈશું. જીરું સરસ રીતે તતરી ગયું છે તો હવે એમાં આપણે પાણી ઉમેરીશું. અહીંયા તમે જેટલા ચોખા લીધા હોય એનાથી આપણે 3 ગણું પાણી ઉમેરવાનું છે. તો અહીંયા હું 1/2 કપ ચોખા લઈ રહી છું તો એનાથી 3 ગણું એટલે કે 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. હવે પાણી આપણું સરસ રીતે ઉકળવા લાગે એટલે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ 1/2 લીંબુનો રસ ઉમેરીશું. એનાથી આપણા જે ભાત બને છે એકદમ છૂટા છૂટા બને છે અને એકદમ સરસ સફેદ કલરના બને છે. તો આ રીતે લીંબુ અને તેલ જરૂરથી એડ કરવા. હવે અહીંયા મેં 1/2 કપ ચોખાને સરસ રીતે પાણીથી ધોઈને સાફ કરી લીધા છે તે ઉમેરી દઈશું. તમારે જે રીતે ચોખા લેતા હોય એ પ્રમાણે તમારે પાણી એડજસ્ટ કરી લેવાનું છે. અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે તો અહીંયા મેં 1/2 કપ ચોખામાં 2 કપ જેટલું પાણી લીધું છે. હવે સરસ રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણે એને એકવાર મિક્સ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર 4-5 મિનિટ માટે થવા દઈશું. તો અહીંયા આપણા ચોખા છે એ 4-5 મિનિટમાં સરસ રીતે ચડી જશે. આ રીતના બબલ બનવા લાગે એટલે આપણે એને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. ત્યારબાદ આપણા ભાત સરસ રીતે છૂટા છૂટા બનીને તૈયાર થઈ જશે. આ ભાતને તમારે ઓસાવવાની બિલકુલ જરૂર નહીં પડે તો પણ આ ભાત એકદમ છૂટા છૂટા બનશે. તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ છૂટા છૂટા બન્યા છે. આને તમારે ઓસાવવાની બિલકુલ જરૂર નહીં પડે, એમનામ જ આ ભાત એકદમ છૂટા બનશે. હવે આપણે શાકની રેસીપી જોઈ લઈએ. તો હવે અહીંયા આપણે રીંગણ ચોળીનું શાક બનાવવાના છીએ એટલા માટે મેં 250 ગ્રામ ચોળીને સરસ રીતે સમારીને સાફ કરી લીધી છે, દાણા કાઢી લીધા છે અને કૂણી શીંગો હોય એને સમારી લીધી છે અને 250 ગ્રામ રીંગણ લઈ લીધા છે. એ બંનેને સરસ રીતે ભેગું કરીને 3-4 પાણીએ ધોઈ લઈશું. હવે આપણો શાકનો વઘાર કરી દઈએ. એના માટે કુકરમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1/2 ચમચી રાઈ અને જીરું ઉમેરી દઈશું. આ બંને વસ્તુ સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે થોડી હિંગ ઉમેરીશું. હવે ત્યારબાદ એમાં 1 ચમચી ક્રશ કરેલું લસણ ઉમેરીશું. એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે અને થોડી હળદર પણ એડ કરી દઈશું.
એકવાર આ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં શાકભાજી ઉમેરી દઈશું. તો અહીંયા જે આપણે રીંગણ ચોળીને સરસ રીતે ધોઈને તૈયાર કર્યા હતા એ ઉમેરી દેવાના છે. બધું શાકભાજી આપણે સરસ રીતે ઉમેરી દીધા બાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે આ શાકને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ શાકને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં ચડવા દઈશું, જેથી કરીને આપણું શાક એકદમ ટેસ્ટી બને છે. તો જેટલું તેલમાં ચડશે એટલું જ આ શાક મીઠું બને છે. હવે એમાં 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું અને 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. એ ફરીથી એકવાર મિક્સ કરી દઈશું. હવે આ શાકને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં જ ચડવા દીધું છે. હવે એમાં આપણે પાણી ઉમેરીશું. તો પાણી આપણે અહીંયા વધારે નથી ઉમેરવાનું, શાક અડધું પડધું ડૂબી જાય એટલું જ ઉમેરવાનું છે. કારણ કે અહીંયા આપણે થોડું ડ્રાય શાક બનાવીશું. તો અહીંયા મેં 1 નાનો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. આ રીતનું શાક અડધું પડધું ડૂબી જાય એટલું જ પાણી ઉમેરવાનું છે. હવે આને ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી શાકને ચડવા દઈશું. ત્યારબાદ આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ જશે. તો ફૂલ ગેસ ઉપર આપણે એને 3 થી 4 વિસલ વગાડી લઈશું. ત્યારબાદ આપણું શાક એકદમ રેડી થઈ જશે. હવે આપણે કઢીની પ્રોસેસ જોઈ લઈએ. તો એના માટે 1 બાઉલમાં આપણે છાશ લઈ લઈશું. તો અહીંયા મેં 1 વાટકીના માપથી 2 વાટકી છાશ લઈ લઈશ. અહીંયા મેં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. જો તમે દહીંનો ઉપયોગ કરવા માગતા હોય તો એ રીતે પણ કરી શકો છો. હવે પાણી પણ ઉમેરી દઈશું. જે રીતની તમારે ખાટી મીઠી રાખવાની હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા થોડી ખાટી છાશ છે તો હું 2 વાટકીના સામે 2 વાટકી પાણી ઉમેરી દઈશ. હવે ત્યારબાદ અહીંયા 1/2 વાટકી આપણે બેસન ઉમેરીશું. એને આપણે છાશમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. ગાંઠો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો સરસ રીતે છાશમાં આપણે આ લોટને મિક્સ કરી દેવાનું છે. તો આપણા કઢી માટેનું છાશનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું રાખ્યું છે. હવે આપણે છાશનો કઢીનો વઘાર કરી લઈએ. તો આ બેટરને સાઈડમાં રાખી દઈશું. હવે કઢી માટે કડાઈમાં મેં 2 ચમચી તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું ઉમેરી દઈશું. આ બંને વસ્તુ સરસ રીતે તતરી જાય ત્યારબાદ તેમાં થોડી હિંગ ઉમેરીશું, થોડા મીઠા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં અને 2 તમાલપત્ર ઉમેરી દેવાના છે. મીઠા લીમડાના પાનથી કઢીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, એટલા માટે મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરવા. આ બધી વસ્તુને સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. તમે ચાહો તો ક્રશ કરીને પણ એડ કરી શકો છો. અને 1 ચમચી ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરીશું. અહીંયા તમે આદુ મરચાંને લસણને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. આ કઢીમાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાનું હતું, એટલા માટે આદુ મરચાંને લસણથી જ આનો ટેસ્ટ આવે છે. તો આ રીતે તમે તમારા ટેસ્ટને બેલેન્સ કરી શકો છો. હવે એને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં 1/2 ચમચી હળદર ઉમેરીશું. આ રીતે તેલમાં હળદર સાંતળીને એડ કરવાથી કઢીનો કલર ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે હળદરને થોડીવાર માટે સાંતળી લઈશું. હવે એમાં આપણે તૈયાર કરેલું છાશનું બેસનવાળું મિશ્રણ ઉમેરી દઈશું. જો તમને જરૂર લાગે તો ઉપરથી પાણી એડ કરી શકો છો. જે રીતની તમને જાડી કે પાતળી પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાની છે. અહીંયા હું આ થાળી 4 થી 5 વ્યક્તિઓ માટે બનાવી રહી છું. તો એ પ્રમાણે મેં આ બધું વસ્તુ તૈયાર કરેલી છે. તો હવે એમાં થોડું પાણી ઉમેરી દઈશું. હવે આ કઢીને આપણે 4 થી 5 મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાની છે ધીમા ગેસ ઉપર. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ખટાશના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા ગોળના લીધે આપણે કઢી એકદમ ટેસ્ટી બને છે. હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ કઢીને 4 થી 5 મિનિટ માટે ઉકાળી લઈશું. જેટલી આપણી કઢી ઉકળે છે એટલી જ મીઠી બને છે. તો અહીંયા આપણી કઢી બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે.
તમે જોઈ શકો છો કે આ રીતની મેં ગાઢી રાખી છે. તમને જે રીતની જાડી કે પાતળી પસંદ હોય એ પ્રમાણે તમારે રાખી દેવાની છે. હવે એમાં ઉપરથી લાલ લીલા ધાણા ઉમેરી દઈશું. કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ઢોકળાનું બેટર જોઈ લઈએ. તો અડધી કલાક બાદ તમે જોઈ શકો છો કે આ રીતનો હલકો હલકો આથો આવી ગયો છે. આ રીતની જાળી પડી રહી છે. વધારે વાર રાખવાનો નથી આપણે આથાને. જે વધારે આથાવાળું ખાવાનું પસંદ નથી કરતા એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે એને અડધી કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો તો પણ તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. હવે એમાં આપણે એક ચમચી આદુ મરચાં ક્રશ કરેલા ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે હળદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે આ ઢોકળામાં બીજું કાંઈ ઉમેરવાની જરૂર નથી. જો તમને વધારે તીખા પસંદ હોય તો આદુ મરચાંની પેસ્ટને વધારે તમે એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે જે રીતે હાંડવા ઢોકળાનું ખીરું રાખતા હોય છે એ જ રીતે આપણે રાખવાનું છે. હવે ત્યારબાદ અહીંયા આપણે એક ચપટી ખાવાનો સોડા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે આ પ્રોસેસ આપણે કરતા હોઈએ ત્યારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું હોય છે, જેથી કરીને ફટાફટ આપણે ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી શકીએ. તો આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા ડીશોને તેલથી ગ્રીસ કરી લીધી છે. તેને સરસ રીતે આપણે એમાં અડધું અડધું બેટર ઉમેરી દઈશું. આટલા માપથી તમે બનાવશો તો તમારી બે ડીશ બનીને તૈયાર થઈ જશે. અહીંયા આપણે વધારે પડતું જાડું પાથરવાનું નથી બેટર. અહીંયા આપણે બે ડીશમાં અડધું અડધું બેટર પાથરી દઈશું અને આપણે અહીંયા એકદમ પાતળા ઢોકળા જ બનાવવાના છે એટલા માટે વધારે બેટર નહીં એડ કરીએ. હવે અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આપણે એમાં બંને ડીશોને સેટ કરી લઈએ. જો તમારે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા મેં સ્કીપ કર્યું છે. હવે આ ઢોકળાને આપણે 15-20 મિનિટ માટે થવા દેવાના છે. તો અહીંયા 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણા ઢોકળાને ચેક કરી લઈએ. તમે ચાહો તો આ રીતે ચાકુની મદદથી ચેક કરી શકો છો. આપણું ચાકુ એકદમ સાફ આવે એનો મતલબ કે આપણા ઢોકળા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આ ઢોકળાને બહાર કાઢી લઈશું અને ઠંડા કરીને કાપા કરી લેવાના છે. તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે કરી લેવાના છે. તો અહીંયા અમે આ રીતના નાના ટુકડામાં સમારી લીધા છે, કાપા કરીને તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પોચા રૂ જેવા બન્યા છે, એકદમ સોફ્ટ મુલાયમ. તો આ રીતના ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ પોચા. તો તમે જોઈ શકો છો, એકદમ તોડીને પણ બતાવી દઉં, એકદમ જાળીદાર બન્યા છે. હવે એનો વઘાર કરી દઈએ. તો કડાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરી લીધું છે. અમે એમાં 1 ચમચી ભરીને રાઈ ઉમેરી દઈશું. આ ઢોકળામાં રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે વધારે પડતો. ત્યારબાદ હિંગ ઉમેરી દઈશું. રાય તતરી જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 3 ચમચી જેટલા તલ ઉમેરીશું. આ ખાટા ઢોકળામાં રાય અને તલનો ટેસ્ટ જ ખૂબ જ સરસ લાગે છે આગળ પડતો, એટલા માટે રાય અને તલને વધારે પડતા એડ કરવામાં આવે છે. ત્યારબાદ 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું. બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં હમણાં ઢોકળા ઉમેરી દઈશું. આપણે આ વઘારમાં ઢોકળા ઉમેર્યા બાદ સરસ રીતે એને મિક્સ કરી દઈશું. આ વઘારમાં બીજું કાંઈ પણ એડ કરવામાં નથી આવતું, આ રીતનો જ વઘાર કરવામાં આવે છે. તો પણ આપણા ઢોકળા એકદમ સરસ ટેસ્ટી બને છે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે. અને તમે નાસ્તામાં કે બપોરે કે લંચમાં કે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો અને કઢી જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે અને ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો હવે આપણે વઘારને ઢોકળામાં સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણે ગેસની આંચ બંધ કરી દીધી છે. હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણા એકદમ પોચા રૂ જેવા ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, એ પણ ઇન્સ્ટન્ટ બનાવેલા. તો હવે આપણે મકાઈના લોટની ભાખરી બનાવવાની રીત જોઈ લઈએ. મકાઈના લોટની ભાખરી બનાવવા માટે આપણે 1 વાટકીના માપથી મકાઈનો લોટ લઈ લઈશું. તો અહીંયા એકદમ ઝીણો મકાઈનો લોટ આવે છે એ જ લઈ લીધો છે. તો 1 વાટકીના માપથી આપણે 1.5 વાટકી મકાઈનો લોટ લઈ લઈશું અને 1/2 વાટકી આપણે ઘઉંનો લોટ લેવાનો છે. મકાઈના લોટમાં બાઇન્ડિંગ માટે આપણે ઘઉંના રોટલીનો લોટ ઉમેરીશું. એકલા મકાઈના લોટમાં બાઇન્ડિંગ નથી આવતું એટલા માટે આપણે 1/2 વાટકી
રોટલીનો લોટ ઉમેરીશું. હવે આ બંને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને મોણ એડ કરવાનું છે. તો અહીંયા હું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશ અને મોણ માટે 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ. બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આનો આપણે કઠણ લોટ તૈયાર કરી લઈશું. જરૂર મુજબ પાણી લાગે એટલું ઉમેરતા જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. લોટ આપણો ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને આનો કઠણ લોટ બનાવીને તૈયાર કરી લેવાનો છે. આ મકાઈના લોટની ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કઢી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા મેં આ લોટ બનાવીને તૈયાર કરી લીધો છે. હવે એને 1 ચમચી તેલ ઉમેરીને સરસ રીતે મસળી લઈશું. જો તમારે મકાઈના લોટના વડાની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. મકાઈના લોટના વડા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે, તો એ રેસીપી પણ તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે, તો હવે એને આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરી દઈએ. હવે આ રીતનો લુઓ તૈયાર કરીને આપણે ભાખરી વણી લેવાની છે. મકાઈના લોટમાં સરસ રીતે બાઇન્ડિંગ નથી આવતી એટલા માટે હળવા હાથે આને બનાવવાની છે અને કિનારીઓ જે ફાટે એને સરસ રીતે આ રીતે દબાવીને પ્રેસ કરીને સરસ રીતે સેટ કરી લેવાની છે અને ફરીથી આપણે આ ભાખરીને વણી લઈશું. હવે અહીંયા આપણે આ ભાખરી સરસ રીતે વણીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ રીતની મેં રાખી છે. વધારે પડતી જાડી પણ નથી રાખવાની અને પાતળી પણ નથી રાખવાની. તો આ રીતની થિકનેસવાળી આપણે ભાખરી બનાવીને તૈયાર કરી લેવાની છે. તમને જે સાઇઝની પસંદ હોય એ પ્રમાણે તમે નાની કે મોટી કરી શકો છો. તો હવે એને આપણે શેકી લઈશું. તેના માટે મેં તવો ગરમ કરી લીધો છે. અહીંયા આપણે આ લોટ મકાઈના લોટની ભાખરીને ધીમા ગેસ ઉપર ચડાવવાની છે, જેથી કરીને અંદર સુધી સરસ રીતે ચડી જાય. હવે એક સાઇડ ડિઝાઇન પડી જાય એટલે આપણે એને પલટાવી દઈશું. બીજી સાઇડ પણ સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે એને ડાયરેક્ટ ગેસ ઉપર શેકી લઈશું. બંને સાઇડ સરસ રીતે ડિઝાઇન પડી ગઈ છે, તો હવે એને ગેસ ઉપર ડાયરેક્ટ શેકી લઈશું. આ મકાઈના લોટની ભાખરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, રસાવાળા શાક જોડે પણ અને કઢી જોડે પણ. તો તમે આ મકાઈના લોટની ભાખરી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે, તો એના સાથે જ આપણી આ કાઠિયાવાડી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એને સરસ રીતે મેં ઘીથી ચોપડીને તૈયાર કરી લીધી છે મકાઈના લોટની ભાખરીને. તો અહીંયા અમે રીંગણ ચોળીનું શાક, કઢી, જીરા ભાત, મકાઈના લોટની ભાખરી, ડુંગળીનું સલાડ અને આપણે જે બનાવેલા ખાટા ઢોકળા છે એ પણ ઉમેરી દઈશું થાળીમાં. તો આ કમ્પ્લીટ આપણી કાઠિયાવાડી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ આ ખાટા ઢોકળાની રેસીપી ખૂબ જ સરસ બને છે, તો એ પણ તમે જરૂરથી ટ્રાય કરજો. અને સાઇડમાં આપણે પાપડ પણ મૂકી દઈશું. તો આપણી આ દેશી કાઠિયાવાડી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ ઉપર ઘણી બધી કાઠિયાવાડી થાળીની રેસીપી મેં શેર કરેલી છે અને લસણના શાકવાળી કાઠિયાવાડી થાળીની રેસીપી પણ તમે જરૂરથી ટ્રાય કરજો. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.